દક્ષિણ ગુજરાતની સહકારી મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સુરત જિલ્લાની સાયણ સુગરના સાંધિયેર ઝોનમાંથી સુરત જિલ્લા પંચાયત વિપક્ષી નેતા દર્શન નાયકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જ્યાં તેમના સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર કરતા ઉમેદવારી ફોર્મના દિવસે જ જીતનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. ઓલપાડ તાલુકાના ખેડૂતોની આજીવિકા સમાન સાયણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આગામી 15 જુલાઈના રોજ યોજવામાં આવી રહી છે, ત્યારે અલગ અલગ ઝોનમાંથી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ગતરોજ સાયણ સુગરના વર્તમાન ચેરમેન કેતન પટેલે ફોર્મ ભર્યા બાદ આજે સાંધિયેર ઝોનમાંથી સુરત જિલ્લા વિરોધ પક્ષના નેતા દર્શન નાયક ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા અને વતન સાંધિયેર મુકામે મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકત્ર થઈ મીટિંગ યોજી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત તેમના સમર્થકો ઓલપાડ તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યારે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે દર્શન નાયકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સહકારી ક્ષેત્રમાં સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીના અનુસંધાનમાં સાંધિયેર ઝોનની ઉમેદવારી કરવા માટે મારા સાંધિયેર ઝોનમાંથી તમામ ગામના તમામ જ્ઞાતિના આગેવાનોએ છેલ્લા 10 દિવસથી આ મનોમંથન કરીને જે સાયણ સુગરમાં અને ખાસ કરીને ખેડૂતોની જે સમસ્યા છે, ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો, સિંચાઈના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો અને ખેડૂતોને જે અન્યાય થાય છે એ અન્યાયની સામે લડત ઉપાડવા માટે આજે સાંધિયેર ઝોનમાંથી મેં ખેડૂતો માટે એક ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું હતું અને આ ઉમેદવારી પત્રમાં તમામ જ્ઞાતિના આગેવાનોએ મને સહકાર આપવાની વિનંતી કરી છે અને ખેડૂત પુત્ર તરીકે મારી જવાબદારી છે કે સભાસદોને કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું નિરાકરણ લાવીને પ્રયત્ન કરીશ. અને મેં આજે જાહેરમાં એક વચન આપ્યું છે કે હું કોઈ પણ સુગર ફેક્ટરીમાં પ્રમુખનો ઉમેદવાર નથી, ફક્ત ને ફક્ત ડિરેક્ટર તરીકે જ હું કામગીરી કરવા માંગુ છું અને સભાસદમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતો મારી તરફે રહેવા છે. અને આજનો માહોલ પરથી તમને લાગે છે કે સભાસદોમાં જે ફરજ છે એ ફરજનો અદા કરવાનો પ્રયત્ન કરીશ. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓમાં વર્ષોથી એક અથું શાસન ચલાવતા સહકારી અધિકારીઓને આ વખતે સભાસદોને ઘરનો દરવાજો બતાવી દીધો છે, ત્યારે આગામી 15મીના રોજ યોજાનાર સાયણ સુગરની ચૂંટણીને લઈ તાલુકા આખામાં ભારે ગરમાટો આવી ગયો છે. સહકારી તંત્ર સભાસદોના વિશ્વાસ અને સહકારની ભાવના સાથે ચાલતું હોય છે, ત્યારે ચાલુ સાલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા સુગરના આ વખતે સાયણ સુગરની ચૂંટણીમાં પરિવર્તન ઝંખતા સભાસદો વર્તમાન ડિરેક્ટરોને ઘરે બેસાડવાના મૂળમાં હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં સાયણ સુગરમાં પુનરાવર્તન થાય કે પરિવર્તન તે જોવું રહ્યું. નરેશ પટેલ, એસ9 ન્યૂઝ, ઓલપાડ.